मारा माटे आ लग्न विषय बोलवू ए बहु जोखमी प्रकारनो काम छे। अशोक दवे के रजनी कुमार पंड्या आने वधारे सारी रीते समझावी शके, कारण के ये आप बधा अनुभवमांथी पसार थई चुकेला छे। अने मने जारे जारे कार्यक्रम में कोई पूछवा आवे छे के तमे परणेला छो, त्यारे हूँ एटलू ज कहेतो होउं छुं के ना हूँ कुदरती रीते दुखी छूं। એટલે મારા માટે આ લગ્ન વિશે વાત થાય એ બહુ અયોગ્ય પણ કહેવાશે, અને શું બોલવું એ હજી સુધી નક્કી નથી કરી શકતો, કારણ કે આખો વિષય જ હજી કંઈ કવિતા હોય કે એવું કશું હોત તો બોલી ચૂક્યો હોત, જરા આસાનીથી બોલી ચૂક્યો હોત, પણ વાત લગ્ન કરવા કે નહીં તેની મૂંઝવણની છે। મને સમય મેં ભાઈને પૂછ્યું કે 4-5 મિનિટનો છે, અને લગ્નની વાત એ આખી જિંદગી પૂરી થાય ત્યાં સુધી નથી સમજી શકાતી હોતી એવી છે। એક જગ્યાએ મેં કહેલું કે તમે કોઈ સારા પાત્રને પરણો છો તો એની ખબર આખી જિંદગી નથી પડતી, અને તમે કોઈ ખરાબ પાત્રને પરણ્યા છો તો ગણતરીની થોડીક જ મિનિટમાં ખબર પડી જતી હોય છે। એટલે પ્રેમ કરવા માટે, પ્રેમ પામવા માટે, પ્રેમમાં પડવા માટે, ઉપડવા માટે અને ઉઘડવા માટે બહુ લાંબો સમય નથી જોઈતો, 3-4 મિનિટ પણ કાફી હોય છે। અલગ ઝલકની મુલાકાત અલગ ઝલક અલગ મલક સુધી પહોંચી જાય એવું ચોક્કસ સ્વાભાવિક રીતે બને। મારે આ વસ્તુ વિશે કશું કહેવું કે નહીં એ બહુ ખબર નથી પડતી, એટલે હું બીજું કશું કરવા નથી માગતો, પણ તમે સૌ આ લગ્નની વાત સાંભળવા માટે આવ્યા છો, અને અહીંયા પાછા અશોક દવે બેઠા છે, એ મારા કરતાં વધારે સિનિયર છે, કારણ કે આ ઉંમરે પણ એમનામાં કુંવારા દેખાઈ શકવાની ઘણી બધી આવડતો છે એમની પાસે, એટલે એ વધારે તમને સમજાવશે। હું માત્ર એક પ્રેમપત્ર વાંચીશ જેમાં આ બધી જ વાત સમજાઈ જાય એવી રીતે થયેલી છે। પ્રિય, પરણવાની ઉંમર ભલે નિશ્ચિત હોય પણ પ્રેમપત્ર લખવાની ઉંમર નિશ્ચિત નથી હોતી। આવતીકાલથી તમારા નામ આગળ મારું નામ જોડાશે, સપ્તપદીના 7 ફેરા આવતીકાલથી હંમેશને માટે મારામાં વણાઈ જવાના, કાલથી શરૂ થઈ રહેલી જિંદગીના આંગણે મારે ક્યારેય ન કરમાય એવું તોરણ બાંધવાનું છે। નવલકથાનો નવો પ્રારંભ થોડોક રોમાંચક જરૂર હોય છે, પણ સાચા લેખકે આ નવો રોમાંચ નવલકથાના અંત સુધી જાળવી રાખવાનો હોય છે। સફળ દાંપત્ય જીવનનું આ પણ એક મહત્વનું અંગ છે, બંનેનો એકબીજા પરનો ક્યારેય ઓછો ન થવા પામેલો રોમાંચ। તમને પહેલી જ વાર ફોટામાં જોયા ને તરત જ કશુંક અંદરથી ફૂટવા માંડેલું, કશુંક ખળખળ વહેવા લાગેલું, જેને વહેવા માટે જમીન ત્યારે જ મળી જ્યારે મારી હામાં તમારી હા પડી। ફોટામાં પણ મને તમે કંઈક કહેતા હોય એવું લાગેલું, સાચું કહું મેં તો ફોટાને 2-3 વખત કાન આગળ ધરેલો પણ ખરો, અને હા એમાં મને સંભળાઈ હતી ઝરણાની ઉછળકૂદ કરતી રવાની, ફૂલ અને ફોરમની શરણાઈ, મોરપીછની હળવાશ, પાણીની પારદર્શકતા, અંચાઈ વગર રમત રમવાની આતુરતા। મારે હવે હુંને છોડીને અમેમાં પ્રવેશ કરવાનો છે, અને અમેથી મમ્મી પપ્પાને સાથે લઈને આપણેમાં, આખોય સંબંધ ભાવાત્મક છે। અહીંયા શેર બજારનો ભાવાંક કામ નથી આવતો, અહીંયા કામ આવે છે નિખાલસતા, ઉમળકો, સ્મૃતિ, વારસામાં મળેલી સંસ્કૃતિ। હવે મારે તમારા આંકેલા રસ્તાની ઉપર ચાલવાનું, ભલે ને એ રસ્તો રાજમાર્ગ જેટલો રૂઆબદાર ન પણ હોય, પણ કેડીની સમૃદ્ધતા કંઈ ઓછી નથી હોતી, એમાં હોય છે સાથે ચાલનારાનો વિશ્વાસ। અને આમ પણ આપણો રસ્તો વન વે ટ્રાફિક જેવો ચક્કાજામ નહીં હોય, રસ્તાના આવન જાવનના નિયમો આપણા બંનેની મૂક સાબિતીથી નક્કી થશે, પ્રભુતામાં પગલાં પાડવાની ઘટના એટલે પરમેશ્વર જેવા પતિમાં ઓગળવાની ઘટના। મારે દીકરી મટીને પત્ની બનવાનું છે, અને પત્ની બન્યા પછી પ્રિયતમા બનવું બહુ અઘરું હોય છે, પણ એ મારી મજબૂરી નહીં હોય, એ મારી જવાબદારી હશે। આપણે એમાં હશે તમને પહેલીવાર આંખોએ જોઈ લીધાની ચમક, આપણે મિલાવેલા હાથનો સ્પર્શ અને નાનું પડતું આકાશ। એક વ્યક્તિને પ્રેમ કરવાનો અર્થ એટલો જ
કે વ્યક્તિ સાથે વૃદ્ધ થવા સંમત થવું।